નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. જો મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ ત્યાં આપણી નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈની અંદર ફેબ્રિકેશન પેપર. અને મિત્રો જે આ પેપર છે તે 2016માં લેવામાં આવ્યું હતું, તો આવનારી એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનું છે. અને મિત્રો આની અંદર જે પણ પ્રશ્ન ટીક કરવામાં આવેલા છે તે ફાઇનલ આન્સર કી પ્રમાણે ટીક કરવામાં આવેલા છે, તો આપ આ વિડીયો કમ્પ્લીટલી જોશો. ઓકે મિત્રો, તો શરૂ કરી ક્વેશ્ચન નંબર એક. If a high carbon steel plate is heated to above its higher critical temperature and then sudden cool, it will become hardened. Okay, option number C છે તે સાચો આન્સર થશે. What is the percentage of carbon present in the mild steel? તો આવશે 0.15-0.3% present હોય છે mild steel ની અંદર. ક્વેશ્ચન નંબર 3 છે તે રદ કરવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સ્ટેટ ધ ફિલર રોડ સાઇઝ રિક્વાયર્ડ ફોર વેલ્ડિંગ અ બટ જોઈન્ટ ઓન 3 mm બ્રાસ શીટ. ઓકે, તો સાચો જવાબ આવશે 3 mm. ઓકે, પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Which of the following shielding gases is the most suitable for welding a copper and aluminium? Okay, so copper and aluminium માટે helium gas આવશે. પછી તો 4, welding a 10 mm plate single V butt joint in a vertical position, which types metal transfer is more suitable? તો આવશે deep transfer is more suitable. The cutting angle for a straight snip. ઓકે, સ્ટ્રેટ સ્નિપ છે તેનો કટિંગ એંગલ 87 ડિગ્રી. વિચ મેથડ ઓફ ધ ડેવલપમેન્ટ ઇઝ યુઝ ફોર ડેવલપિંગ ધ રેક્ટેન્ગ્યુલર ટ્રે? તો આવશે પેરેલલ લાઇન મેથડ. વોટ ઇઝ પ્રોફાઇલ ઓફ ધ નાઇફ કટિંગ એજ ઓફ ધ અપર બ્લેડ ઓફ ધ હેન્ડ લીવર શીયર ઇઝ કડવ? 4. What purpose a groover is used in a sheet metal work? Okay, so groover is to close and lock the seams. Which types of notch is used when a single hem sits at a right angle? So, slant notch. Now, if you want to see, which one of the following metal will not permit the X-ray to pass through? So, lead. The frequency of up and down vibration of the cutting edge in a nibbling machine is 28,000 times. Name the tool used to make and finish the leak proof joint of T joint pipes is groover. મિત્રો ક્વેશ્ચન નંબર જે 31 છે, એટલે સોરી 21 છે, તે રદ કરવામાં આવેલો છે. એના પછી પ્રશ્ન જોઈએ તો સાઇઝ ઓફ ધ બેન્ચ વાઇઝ ઇઝ સ્પેસિફાઈડ બાય ધ વિથ ઓફ ધ જો. વિથ ઓફ ધ જો ની આધારે આપણે જે બેન્ચ વાઇઝ છે તેની જે સાઇઝ છે તે સ્પેસિફાઈ કરવામાં આવશે, વિથ ઓફ ધ જો. ક્વેશ્ચન નંબર 23 છે તે રદ કરવામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર જોઈએ તો 24, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ગિવિંગ એ સ્લાઇટ કોન્વેક્સિટી to the cutting edge of chisel is to prevent the digging of end. Okay, to prevent the digging of ends. Pitch distance of a coarse pitch exo blade is 1.8. coarse pitch હશે તો 1.8 આવશે, ફાઇન પીચ હશે તો 0.8 આવશે, 0.8, અને જો મીડિયમ હશે તો 1.4 આવશે. ઓકે, એના પછી જોઈએ આગળ. બોલપેન હેમર ઇઝ સ્પેસિફાઈ બાય ધ ઇટ્સ વેઇટ્સ. બોલપેન હેમર ઇઝ સ્પેસિફાઈ બાય ઇટ્સ વેઇટ્સ. નોર્મલ પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ પ્રેઝન્ટ ઇન ધ કેલ્શિયમ કાર્બાઇડ ઇઝ 62.5%. ઓકે, નોર્મલ પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ પ્રેઝન્ટ ઇન ધ કેલ્શિયમ કાર્બાઇડ ઇઝ 62.5%. પર્સન્ટેજ ઓફ કાર્બન ઇન એસેટિલિન ગેસ છે તેમાં કાર્બન કેટલા પર્સન્ટેજ હોય છે? તો આવશે 92.3%. Acetylene gas contain carbon and hydrogen. Which types of filler rod is to be selected to avoid the weld decay in stainless steel? Okay, stainless steel માં weld decay avoid કરવું હોય તો આવશે કોલમ્બાઇન બેઝ જે છે તેને, જે ઇલેક્ટ્રોડ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એના પછી આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 31, જો a+1/a = 5 હોય તો a-1/a ની કિંમત શું થશે? ઓકે મિત્રો, તો આની અંદર જે સાચો જવાબ છે તે આવશે, જે રૂટની અંદર 21 છે તે સાચો આન્સર થશે.
ओके तो जी तो यूनिट ऑफ एनर्जी इन एसआई सिस्टम इज जूल. मेजर ऑफ एन इक्विलेटरल ट्राइंगल प्रिज्म इज 8 सेमी एंड हाइट इज 20 सेमी. फाइंड द वॉल्यूम. तो वॉल्यूम केटलू थशे 554.24 सेंटीमीटर क्यूब्स. नट क्रेकर. नट क्रेकर इज द इज एन एक्जाम्पल ऑफ खाली जगह ऑर्डर ऑफ लेवल. ओके तो इस सेकंड प्रकार उच्चालन थे अथवा तो लेवल थे. विच फ्रेक्शन इज बिगर. ओके तो 5/6 फ्रेक्शन है बिगर फ्रेक्शन है. एना पर जो तो साइन स्क्वेर 25 अंश प्लस कोस स्क्वेर 25 अंश इज इक्वल टू खाली गया तो आवशे 1 आवशे. इन टेक्निकल ड्रॉइंग पेन्सिल आर सिलेक्टेड अकॉर्डिंग टू देर ग्रेड्स. ड्रॉइंग साइज ड्रॉइंग सीट साइज हैव बीन स्टैंडर्डाइज बाय BSI. ट्रिम साइज ऑफ इट्स स्पेसिफाई A4 ड्रॉइंग सीट इज 210x297. नेम द पार्ट ऑफ द ड्रॉइंग बोर्ड्स ऑन विच द हेड ऑफ टी स्क्वेर साइड इज एबोनी एज. ओके ऑप्शन नंबर ए से साचो आंसर थे. એના પછી જોઈએ તો ઇન્કલાઇન લેટર ડ્રો એટ ખાલી ગયા એંગલ ટુ ધ બેઝ લાઇન. તો આવશે 75 ડિગ્રીસ. ધ લાઇન ટ્રેસ્ડ બાય પોઈન્ટ વિચ ઓલવેઝ ચેન્જ ઇન ડાયરેક્શન ઇઝ તો આવશે કર્વ લાઇન. ઇફ ધ એંગલ વિચ મોર ધેન 180 બટ લેસ ધેન 36 ઓકે ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. The types of flame to be set for a welding oxidizing flame. What is the maximum thickness of the mild steel sheet recommended for the gas welding using the leftover techniques? So, 5 mm. Angle of the filler rod in case of rightward વેલ્ડિંગ ટેકનિક્સ ઇઝ 30-40. ઓકે રાઇટવર્ડ હોય કે લેફ્ટવર્ડ હોય બધા માટે જે ફિલર રોડ છે તેનો જે એંગલ છે ફિલર રોડ માટેનો 30-40 રહેશે. જો રાઇટવર્ડ હોય તો ટોર્ચનો એંગલ 40-45 રહેશે અને જો લેફ્ટવર્ડ ટેકનિક હોય તો ટોર્ચનો એંગલ 60-70 ડિગ્રી રહેશે. ઓક્સિજન ગેસ વિલ બી ચેન્જ ઇન્ટુ લિક્વિડ કન્ડિશન. ઓક્સિજન ગેસ વિલ ચેન્જ ઇન્ટુ લિક્વિડ કન્ડિશન -182.9 ડિગ્રી ઓકે સેલ્સિયસ. ફંક્શન ઓફ અ ગેસ રેગ્યુલેટર ઇઝ ટુ સેટ ધ વર્કિંગ પ્રેશર. હાઉ ટુ સ્પેસિફાઈ ધ સાઇઝ ઓફ એન ઇલેક્ટ્રોડ હોલ્ડર્સ બાય ઇટ્સ કરંટ કેરિંગ કેપેસિટીઝ. કરંટ સેટ ઓફ 3.15 mm મીડિયમ કોટેડ માઇલ્ડ સ્ટીલ ઇલેક્ટ્રોડ ઇઝ 90-120 એમ્પિયર. પર્પઝ ઓફ પ્રી સેટિંગ ધ પ્લેટ વાઇલ વેલ્ડિંગ અ ટી ફિલેટ જોઈન્ટ ઇઝ ટુ કંટ્રોલ ધ ડિસ્ટોર્શન. ઓકે એના પછી આગળના પ્રશ્ન જોઈએ. સ્પિનિંગ ઓપરેશન ઇઝ કેરી આઉટ ઓન ધ લેથ. ડ્રાફ્ટ ઓન પેટર્ન ફોર કાસ્ટિંગ ઇઝ ટેપર ટુ ફેસિલિટી ઇટ રિમૂવ ફ્રોમ ધ મોલ્ડ. હોટ ટીયર્સ રિફર ટુ ધ કાસ્ટિંગ ડિફેક્ટ. ઓકે હોટ ટીયર જે છે કાસ્ટિંગની એક ડિફેક્ટ છે. બ્રેઝિંગ ડિફર ફ્રોમ ધ વેલ્ડિંગ ઇઝ ધેટ ધ બેઝ મેટલ ઇઝ નોટ મેલ્ટેડ. ઓકે તો બ્રેઝિંગ હશે. બ્રેઝિંગ ડિફર ફ્રોમ ધ વેલ્ડિંગ ઇઝ ધેટ બેઝ મેટલ ઇઝ નોટ મેલ્ટેડ. ધ ASME SEC 9 કોડ ઇઝ યુઝ ફોર. ઓકે તો આવશે વેલ્ડિંગ એન્ડ બ્રેઝિંગ ક્વોલિફિકેશન. ઓકે વેલ્ડિંગ એન્ડ બ્રેઝિંગ ક્વોલિફિકેશન. વોટ ડઝ ધ 70 રિપ્રેઝન્ટ ઓન એન E 70-18 AWS 5.1 ક્લાસિફાઈ ધ ઇલેક્ટ્રોડ. ઓકે મિત્રો તો અહીંયા 70 આપ્યું છે તે શું સ્પેસિફાઈ કરવામાં આવે છે તો આવશે 70,000 PSI મિનિમમ UTS. 70,000 PSI મિનિમમ UTS. અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઇઝ યુટિલાઇઝ વિથ વિચ NDT મેથડ્સ. તો આવશે ફ્લોરોસન્ટ પેનિટ્રેશન ટેસ્ટ. ઓકે અલ્ટ્રાવાયોલેટ લાઇટ
અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઇઝ યુટિલાઇઝ વિથ વિચ એનડીટી મેથડ? ઓકે, એનડીટી તો આવશે, ફ્લોરોસન્ટ પેનિટ્રેશન ટેસ્ટ. ઇન અ બેન્ડ ટેસ્ટ ધ ફેસ ઓફ ધ સ્પેસીમેન્ટ ઇન અ ટેન્શન એન્ડ રૂટ ઇઝ ધ કમ્પ્રેશન. ધ ટાઈપ્સ ઓફ ટેસ્ટ બીંગ કેરી આઉટ વુડ બી, તો આવશે ફેસ બેન્ડ ટેસ્ટ. મિત્રો અહીંયા જો ફેસ આવે તો ફેસ અને સાઇડ અહીંયા આવશે, ઓકે, સાઇડ ઓફ ધ સ્પેસીમેન્ટ આવશે તો સાઇડ બેન્ડ આવશે, ઓકે, તો સાઇડ બેન્ડ ટેસ્ટ આવશે, ફેસ આવે તો ફેસ બેન્ડ ટેસ્ટ. એના પછી તો ઇન અ સેન્ટ્રિફિકલ કાસ્ટિંગ કોર આર મેડ ઓફ નન ઓફ ધ અબોવ, ઓકે, તો સેન્ટ્રિફિકલ કાસ્ટિંગ હોય તેની અંદર કોરની રિક્વાયરમેન્ટ હોતી જ નથી. એનેલિંગ ઇઝ ડન બાય કુલિંગ ઇન ફર્નેસ, ઓકે, તો એનેલિંગ હોય તો ફર્નેસની અંદર કરવામાં આવે છે, નોર્મલાઇઝિંગ હોય તો એરની અંદર કરવામાં આવે છે. અને પછી આગળ જોઈએ, ફિલર ગેજ ઇઝ યુઝ ટુ ચેક ધ થિકનેસ ઓફ ધ ક્લિયરન્સ, ઓકે, ફિલર ગેજ ઇઝ યુઝ ટુ ચેક ધ થિકનેસ ઓફ ધ ક્લિયરન્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ યુઝ ધ નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ, તો આવશે ટીક વેલ્ડિંગ, અને મીગ આવે તો કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ. ઓક્સિજન ટુ એસેટિલિન રેશિયો ઇન કેસ ઓફ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ, ઓકે, ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હશે, ઓકે, તો તેની અંદર ઓક્સિજન વધારે હશે, તો 1.5. શીલ્ડ ગેસ યુઝ ઇન મીગ એટલે કે મેટલ એક્ટિવ ગેસ વેલ્ડિંગ ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સી એસેટિલિન ફ્લેમ કટ્સ મેટલ બાય ઇટ્સ ઇન્ટેન્સિવ ઓક્સિડેશન, ઇન્ટેન્સિવ ઓક્સિડેશન. ફેસ બટ વેલ્ડિંગ બિલોંગ ટુ ફોલોઈંગ કેટેગરી ઓફ ધ વેલ્ડિંગ, તો આવશે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. ઇન શીટ મેટલ વર્ક પ્લાનિશિંગ ઇઝ ડન વિથ, તો આવશે પેનલ હેમર, પેનલ હેમર એટલે કે ઓપ્શન નંબર એ છે તે સાચો આન્સર થશે. એબિલિટી ઓફ અ મટીરિયલ ટુ રેઝિસ્ટ ધ ફ્રેક્ચર ડ્યુ ટુ હાઈ ઇમ્પેક્ટ લોડ ઇઝ કોલ્ડ ટફનેસ. પર્પઝ ઓફ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઇઝ ટુ ઓલ ઓફ ધ અબોવ. ડિફરન્સ બિટવીન અપર એન્ડ લોઅર લિમિટ ઓફ ધ ડાયમેન્શન ઇઝ કોલ્ડ ટોલરન્સ, અપર એન્ડ લોઅર લિમિટ ઓફ ધ ડાયમેન્શન ઇઝ કોલ્ડ ટોલરન્સ. અલ્ટ્રાસોનિક જનરલી ડિફાઇન અસ સાઉન્ડ એટ ધ ફ્રિક્વન્સી અબોવ ધ 20,000 હર્ટ્ઝ. ધ યુઝ્યુઅલ મેથડ ઓફ એસેસિંગ ધ સેન્સિટિવિટી ઓફ ધ રેડિયોગ્રાફી ઇઝ બાય મીન્સ ઓફ IQI પેનિટ્રામીટર, ઓકે, ઓપ્શન નંબર બી છે સાચો આન્સર થશે. વિચ ઓફ ધ ફોલોઈંગ એનડીટી મેથડ વુડ નોટ ડિટેક્ટ ધ સબ સરફેસ ડિફેક્ટ, તો આવશે ડ્રાય પેનિટ્રેશન ટેસ્ટ, ઓકે, ડ્રાય પેનિટ્રેસ ટ્રન્ટ ટેસ્ટિંગ, ઓકે, તો ઓપ્શન નંબર બી છે તો સાચો આન્સર થશે. કોલ્ડ વર્કિંગ ઓફ ધ મેટલ ઇન્ક્રીઝ ઓલ ઓફ ધ અબો એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ, હાર્ડનેસ એન્ડ યલ્ડિંગ સ્ટ્રેન્થ. અપસેટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝ ધ ક્રોસ સેક્શન ઓફ ધ બાર, અપસેટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇન્ક્રીઝ ધ ક્રોસ સેક્શન ઓફ ધ બાર. 1 micron ઇઝ ઇક્વલ ટુ 0.001 mm. સેગમેન્ટેડ ચિપ આર ફોર્મ વેન ધ મશીનિંગ એ બ્રિટલ મટીરિયલ, ઓકે, વેન મશીનિંગ એ બ્રિટલ મટીરિયલ. ટ્રીમિંગ ઇઝ ધ પ્રોસેસ એસોસિએટ વિથ પ્રેસ વર્ક, ટ્રીમિંગ ઇઝ ધ એસોસિએટ વિથ ધ પ્રેસ વર્ક. કોર પ્રિન્ટ આર યુઝ ટુ ફોર્મ સીટ ટુ સપોર્ટ એન્ડ હોલ્ડ ધ કોર ઇન ધ પ્લેસ, ઓકે, ઓપ્શન નંબર સી છે સાચો આન્સર, બી છે આ તે સાચો આન્સર થશે. સેલ મોલ્ડિંગ પ્રોસેસ રિક્વાયર્ડ મેટલ પેટર્ન, ઓકે, સેલ મોલ્ડિંગ પ્રોસેસ રિક્વાયર્ડ મેટલ પેટર્ન્સ. વેલ્યુ ઓફ 60 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇન પાઉન્ડ પર સ્ક્વેર ઇંચ PSI ઇઝ ધ, તો આવશે 853.4. અ માઇલ સ્ટીલ બાર 0.5 જે મીટર લોંગ વેઇટ ઓફ 20 kg, ધ વેઇટ ઓફ 20 semi પીસ ઇઝ, તો આવશે 8 kg. એક ફળ વેચનાર પાસે થોડા સફરજન હતા, તેમાંથી 40% સફરજન વેચ્યા પછી તેની પાસે 420 સફરજન છે, તો વેચાણ પહેલા તેની પાસે કેટલા સફરજન હતા, તો આવશે ટોટલ 700 સફરજન હતા. એક કાટકોણ ત્રિકોણના પાયાનું માપ 10 semi છે અને ઊંચાઈ 5 semi છે, તો તેના કર્ણનું માપ શું થશે, ઓકે, તો તેના કર્ણનું માપ 11.18 semi થશે. બ્રાસ ઇઝ એન એલોય ઓફ કોપર એન્ડ ટીન, ઓકે, સોરી, બ્રાસ આવશે તો કોપર અને ઝીંક આવશે, સોરી, જે બ્રાસ જે છે, બ્રાસ એટલે કે
બ્રાસ એટલે કે કોપર અને ઝીંક, અને જે બ્રોન્ઝ છે કોપર અને ટીન આવશે. મિત્રો ક્વેશ્ચન નંબર 86 છે તે રદ કરવામાં આવેલો છે. એના પર જોઈએ તો ક્વેશ્ચન નંબર 87, ટેક્સી સ્ટેન્ડ પરથી સ્થિર સ્થિતિમાંથી એક ટેક્સી 20 સેકન્ડમાં 36 કિમી પ્રતિ કલાકની ગતિ મેળવે છે તો બસનો જે છે પ્રવેગ શું થાય? ઓકે, તો બસનો જે પ્રવેગ છે તે થશે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો ઓપ્શન નંબર સી છે તે સાચો આન્સર થશે. એક પાણીની ટેન્ક છે જેનું માપ 2 મીટર ઇન્ટુ 2 મીટર ઇન્ટુ 150 સેમી છે તો તેનું મહત્તમ કેટલા લીટર પાણી ભરાશે? તો આવશે મહત્તમ 6000 લીટર પાણી જે સમાશે એની અંદર. વિચ ઇઝ ધ હાઇસ્ટ ટેમ્પરેચર ફ્રોમ ધ બિલો પોઈન્ટ બિલો ઓપ્શન્સ? ઓકે, તો આ જે ઓપ્શન આપવામાં આવે છે સૌથી નીચામાં નીચું સોરી ઊંચામાં ઊંચું હાઇસ્ટ ટેમ્પરેચર કયું છે? તો આવશે 10 કેલ્વિન. એવા ત્રિકોણનું નામ જણાવો કે જેની ત્રણેય બાજુઓ અને ખૂણાઓ સરખા હોય. તો આવશે સમબાજુ ત્રિકોણ. ઓકે, અથવા તો ઇક્વિલેટરલ ટ્રાયંગલ્સ. ક્વેશ્ચન નંબર 91, આઈડેન્ટિફાય ધ સિમ્બોલ ઓફ ધ સ્પોટ વેલ્ડિંગ વેલ્ડ ફ્રોમ ધ ગિવન સિમ્બલ્સ. તો ઓપ્શન ડી છે તે સ્પોટ વેલ્ડિંગનો સિમ્બોલ છે. એ ફોર ડ્રોઈંગ શીટમાં લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. તો આવશે 1:√2 નો ગુણોત્તર હોય છે. પિગ આયર્ન એ આયર્ન ઓર રિડક્શન દ્વારા નીચેનામાંથી સામાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, તો આવશે બેસમર કન્વર્ટર્સ. ઓકે, બ્લાસ્ટ જે છે સોરી એની અંદર જે સાચો જવાબ છે તે આવશે બ્લાસ્ટ ફર્નેસની અંદર જે છે તે પિગ આયર્ન બનાવવામાં આવશે. પિગ આયર્ન પ્રોડ્યુસ બાય રિડક્શન ઓફ ધ આયર્ન ઓર, તો આવશે બ્લાસ્ટ ફર્નેસ. મેઇન એલોઇંગ એલિમેન્ટ પ્રેઝન્ટ ઇન સ્ટેનલેસ સ્ટીલ ઇઝ નિકલ એન્ડ ક્રોમિયમ. ઓકે, તો સ્ટેનલેસ સ્ટીલ છે એની અંદર મેઇન એલોઇંગ એલિમેન્ટ શું હોય છે? તો નિકલ એન્ડ ક્રોમિયમ હોય છે. ગ્રે કાસ્ટ આયર્ન ગીવ ધ ગ્રે ફ્રેક્ચર્સ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ધ ગ્રેફાઇટ. ઓકે, ડ્યુ ટુ પ્રેઝન્ટ ઓફ ધ ગ્રેફાઇટ, ઓપ્શન નંબર સી છે તે સાચો આન્સર થશે. ઓકે, એના પર જોઈએ તો પ્રોસેસ ઓફ જોઈનિંગ ટુ સ્લિપ ગેજ ફોર પ્રિસિઝન મેઝરમેન્ટ ઇઝ નોન એઝ ધ, તો આવશે આની અંદર સાચો જવાબ છે જે વ્રિંગિંગ જે છે ઓપ્શન તે સાચો આન્સર છે. પછી જોઈએ તો ફ્લક્સ ઇઝ યુઝડ ઇન અ વેલ્ડિંગ પ્રોસેસ ટુ પ્રિવેન્ટ ધ ઓક્સિડેશન. આર્ક વેલ્ડિંગ પ્રોટેક્શન ઓફ ધ આઈ ઇઝ નીડેડ અગેન્સ્ટ ધ ઇન્ફ્રારેડ એન્ડ અલ્ટ્રાવાયોલેટ રેસ. અ સિલિન્ડ્રિકલ સેક્શન હેવિંગ એ નો જોઈન્ટ ઇઝ નોન અસ સીમલેસ જોઈન્ટ્સ. ઇન ઓર્થોગોનલ કટિંગ સિસ્ટમ ધ કટિંગ એજ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયરેક્શન ઓફ ટ્રાવેલ. ઓકે, એના પછી આગળ જોઈએ તો એન ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ કેન બી કેરી આઉટ ઇન વેક્યુમ. તો ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ હશે, ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ જેમાં કરવામાં આવે છે વેક્યુમની અંદર કરવામાં આવે છે. ઓપરેશન ઓફ કટિંગ અ સિલિન્ડ્રિકલ હોલ ઇન અ શીટ ઓફ મેટલ બાય પંચ એન્ડ ડાય ઇઝ કોલ્ડ પંચિંગ. ઓકે, પંચ એન્ડ ડાય દ્વારા જે હોલ સિલિન્ડ્રિકલ હોલ કરવામાં આવે છે તેને પંચિંગ કહેવામાં આવે છે. ધ રેશિયો ઓફ બલ્ક મોડ્યુલસ ટુ ધ યંગ મોડ્યુલસ ફોર પોઈઝન રેશિયો 0.25 mm વિલ બી, તો આની સાચો જવાબ હશે 2:3. એ પછી તો કાસ્ટ સ્ટીલ ક્રેન્કશાફ્ટ સરફેસ ઇઝ હાર્ડન બાય ધ ઇન્ડક્શન હાર્ડનિંગ. મેક્રોસ્ટ્રક્ચર ઓફ ધ મટીરિયલ ઇઝ જનરલી એક્ઝામાઇન્ડ બાય ધ નેક આઈ. ટોઇસ એન્ડ ઓર્નામેન્ટ્સ ઓફ ધ નોન ફેરસ એલોય આર મેડ બાય ધ સ્લસ કાસ્ટિંગ. અપસેટ ઇન ધ ટર્મ યુઝડ ઇન વન ઓફ ધ ફોલોઇંગ ઓપરેશન, આવશે ફોર્જિંગ. ફીડ ઇન ધ લેથ એક્સપ્રેસ બાય ધ mm per revolution. વન ઓફ ધ મટીરિયલ યુઝ ફોર મેકિંગ એ સરફેસ પ્લેટ, તો આવશે ગ્રેનાઇટ. એન આઇડલ મશીન ઇઝ વન વોઝ એફિશિયન્સી ઇઝ 100%. મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધ ફિલર મટીરિયલ ઇન એ બ્રેઝિંગ શુડ બી અબોવ ધ 420°C. ઓક્સિએસેટિલિન વેલ્ડિંગ એસેટિલિન ઇઝ પ્રોડ્યુસ બાય CaC2NH2O. ફિલર ગેજનો ઉપયોગ શું માપવા માટે થાય છે? ઓકે, તો ફિલર ગેજનો ઉપયોગ જે છે બે ભાગ થતા પાર્ટ્સ વચ્ચે ક્લિયરન્સ માપવા માટે. ફિલર ગેજ યુઝ ટુ મેઝરિંગ ધ ક્લિયરન્સ બિટવીન ધ મેટિંગ પાર્ટ્સ. મિનરલ આર યુઝ ટુ હોલ્ડ ધ હોલો વર્કપીસ. એર કન્ડિશનિંગ મીન્સ ધ કુલિંગ હીટિંગ એન્ડ ડીહ્યુમિડિફાઈઝ ઓલ ઓફ ધીસ. ઓકે, એના પછી આગળ જોઈએ તો
કોલાપ્સિબલ ટ્યુબ આર મેડ બાય ધ કોલ્ડ ઇમ્પેક્ટ એક્સ્ટ્રુઝન. કોલ્ડ ઇમ્પેક્ટ એક્સ્ટ્રુઝન મેથડ ઓફ પાવડર મેટ્રોલોજી યુઝ ફોર માસ પ્રોડક્શન. 1 kilowatt ઇઝ ઇક્વલ ટુ 1000 newton meter પ્રતિ સેકન્ડ. વેનેડિયમ વેન એડેડ ટુ સ્ટીલ ઇન્ક્રીઝ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ. વેનેડિયમ જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે તે ઇન્ક્રીઝ થાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ વિચ હેઝ ઓલ ધ ફીચર્સ ઓફ ટ્રાઇ સ્ક્વેર બ્યુઅલ પ્રોટેક્ટર એન્ડ સ્ક્રાઇબર. તો આવશે કોમ્બિનેશન સેટ. ઓકે, એના પછી આપણે જોઈએ આગળ પ્રશ્ન. ઇન સબમર્જ આર્ક વેલ્ડિંગ આર્ક ઇઝ પ્રોડ્યુસ બિટવીન. તો આવશે બેર મેટલ ઇલેક્ટ્રોડ એન્ડ વર્ક. ઓકે, સબમર્જ આર્ક વેલ્ડિંગ હશે તો બેર મેટલ ઇલેક્ટ્રોડ એન્ડ વર્ક. એકોર્ડિંગ ટુ IBR ધ થિકનેસ ઓફ ધ બોઇલર સેલ શુડ નોટ બી લેસ ધેન. તો આવશે 7 mm. ધ વી બેલ્ટ આર યુઝલી યુઝ ફોર શોર્ટ ડ્રાઈવ. ઓકે, તો વી બેલ્ટ છે તેના માટે ઉપયોગ કરવામાં આવશે, શોર્ટ ડ્રાઈવ હશે ત્યાં ઉપયોગ કરવામાં આવશે. 25 mm જાડી પ્લેટમાં 300 RPM થી ફરતા અને 0.25 mm રિવોલ્યુશનથી આગળ વધતા ડ્રીલ વડે કેટલા સમયમાં કાણું પાડી શકાશે. ઓકે મિત્રો, તો તેની અંદર સાચો જવાબ આવશે તે 20 સેકન્ડની અંદર જે છે તે કાણું પાડી શકાશે. બેઝિક શાફ્ટ ઇઝ 1 વોશ, અપર ડેવિએશન ઇઝ 0. બેઝિક શાફ્ટ હશે તેની અંદર જે અપર ડેવિએશન હશે 0 હશે. એવી રીતે જો હોલ બેઝ સિસ્ટમ હશે, બેઝિક જેવી રીતે બેઝિક શાફ્ટ છે તે બેઝિક હોલ આવશે તો લો ડેવિએશન 0 હશે. ઓકે, તો બેઝિક શાફ્ટ ઇઝ 1 વોશ, અપર ડેવિએશન ઇઝ 0. અ માઇક્રોમીટર હેઝ એ પીચ 0.5 mm એન્ડ થિમ્બલ હેઝ એ 100 equal division. માર્ક ઓન ઇટ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ. તો આવશે 0.005 mm. ઓકે, 0.005 mm. ઇન આર્ક વેલ્ડિંગ ધ ઇલેક્ટ્રિક આર્ક ઇઝ પ્રોડ્યુસ બિટવીન ધ વર્ક એન્ડ ઇલેક્ટ્રોડ્સ બાય ધ કોન્ટેક રેઝિસ્ટન્સ. ઓકે, તો કોન્ટેક રેઝિસ્ટન્સ એ સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 128 તે રદ કરવામાં આવેલો છે. ઇન અ પેટ્રોલ એન્જિન ઇફ ડીઝલ ઇઝ યુઝ ધેન ધ ન્યુટ્રન. સેન્ટ્રીફ્યુગલ કાસ્ટિંગ મેથડ is used for casting article of the symmetrical shape about the horizontal axis. Stainless steel contain 18% chromium and 8% nickel. Bronze એ કઈ ધાતુનું મિશ્રણ છે? Bronze એ એટલે કોપર અને ટીનનું મિશ્રણ છે. બ્રાસ આવશે, કોપર અને ઝીંક આવશે. એક બિંદુ એક ધારુ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે અને સાથે સાથે એક ધારુ કેન્દ્રથી દૂર કે નજીક જાય તો તેના વડે રચાતા વક્રને શું કહેવાય છે? તો આવશે તે આર્કિમીડી સ્પાઇરલ કહેવામાં આવે છે. ઇફ ડી ઇઝ ધ ડાયમીટર ઓફ ધ સ્પીયર ઇટ વેલ્યુ ધ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિલ બી ઇક્વલ ટુ આવશે ડી જેટલું જ રહેશે. ઓકે, વેન ફ્રન્ટ વ્યૂ ઓફ અ લાઇન having a length less than the original length then the which of the following is correct. So both B and C, એટલે કે લાઇન ઇઝ ઇન્કલાઇન્ડ ટુ વીપી એન્ડ લાઇન ઇન્કલાઇન્ડ ટુ બોથ વીપી એન્ડ એચપી. પછી એના પછી જોઈએ તો સમચતુષ્ફલકને કેટલી સરખી બાજુ હોય છે? તો સમચતુષ્ફલક છે તેને સરખી જે 6 બાજુ હોય છે. તો આપ જોઈ શકાય છે કે આવો સમચતુષ્ફલક હોય છે તેને સરખી જોઈએ તો આ 1, 2, 3 4, 5 અને ટોટલ 6 બાજુ હોય છે. ઓકે, કોન્કરન્ટ ફોર્સ આર ધોઝ ફોર્સ વોસ લાઇન ઓફ એક્શન મીટ એટ એ પોઈન્ટ. ઓકે, કોન્કરન્ટ ફોર્સ હોય તો લાઇન એટ મીટ એ પોઈન્ટ. વર્ક ડન ઇઝ સેડ ટુ બી 0 વેન ધ બી એન એગલ્સ સમ ફોર્સ એક્ટ ઓન એ બોડી બટ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 0. નો ફોર્સ એક્ટ ઓન એ બોડી બટ સમ ડિસ્પ્લેસમેન્ટ ટેક પ્લેસ. ઓકે, તો આઈધર એ ઓર બી. ક્વેશ્ચન નંબર 139 રદ કરવામાં આવેલો છે. ઓકે, પછી તો 140 નંબર ક્વેશ્ચન. પ્રિન્સિપલ પ્લેન ઇઝ ધ પ્લેન ઓન વિથ ધ સિયર સ્ટ્રેસ ઇઝ 0. ઓકે, પ્રિન્સિપલ પ્લેન હશે તેના ઉપર સિયર સ્ટ્રેસ છે એ 0 હશે. અને પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 141. બર્ડન ગેજ મેઝર ધ ગેજ પ્રેશર. બર્ડન ગેજ મેઝર ધ ગેજ પ્રેશર. ક્વેશ્ચન નંબર 142 છે તે રદ કરવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર જોઈએ તો 143. બેઝિક ટૂલ ઇન વર્ક સ્ટડી ઇઝ સ્ટોપ વોચ. ખાલી જગ્યા મીન્સ પ્રોસેસ ઓફ મોલ્ટન મેટલ
ઇન્ટુ ધ મોલ્ડ વેર ધ સ્પેસિ સોલિડિફિકેશન અકર, તો આવશે કાસ્ટિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેટલ હેઝ ધ મેક્સિમમ મેલિએબિલિટી, તો આવશે લીડ. ઇન ECM ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ મટીરિયલ રિમૂવલ ઇઝ ડ્યુ ટુ ધ આયર્ન ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ હોય, ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ હોય તેમાં આયર્ન ડિસ્પ્લેસમેન્ટને કારણે મટીરિયલ રિમૂવ થશે. ડેન્કિંગ એન્ડ પિયર્સિંગ ઓપરેશન કેન બી પરફોર્મ સાઇમલ્ટેનિયસલી ઇન કમ્પાઉન્ડ ડાય. ગેલ્વેનાઇઝિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ કોટિંગ ઝીંક બાય હોટ ડીપિંગ, ઝીંક બાય હોટ ડીપિંગ. ફોર ઓપટેનિંગ અ કપ ઓફ ડાયામીટર 25 mm, હાઇટ 15 mm બાય ડ્રોઈંગ ધ સાઇઝ ઓફ રાઉન્ડ બ્લેન્ક શુડ બી એપ્રોક્સિમેટલી, તો મિત્ર આની સાચો જવાબ આવશે 46. ઓકે, 46. સ્ટ્રક્ચરલ સેક્શન સચ અઝ ધ રેલ એંગલ આઈ બીમ આર મેડ બાય ધ હોટ રોલિંગ. ઓકે મિત્રો, તો આ ફેબ્રિકેશનનું પેપર હતું જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે મિત્રો, તો આ વિડીયો આપના મિત્રો સાથે પણ શેર કરશો અને આ વિડીયો આપને કેવો લાગ્યો તે પણ જણાવશો. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.